રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. મળતી વિગતો પ્રમાણે દસેક દિવસ પહેલા હરિયાણાના રેવારી ખાતે એક ટ્રક ડ્રાઈવરની હત્યા કરવામાં આવી હતી. ટ્રક ડ્રાઈવરને લૂંટી લીધા બાદ ગોળીમારી ઘાટ ઉતારી દેવાયો હતો. ચકચારી હત્યાની આ ઘટનામાં હરિયાણા પોલીસે ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ આદરી હતી. આ દરમિયાન ગત શનિવારે રાત્રે રાજસ્થાનના જયપુર નજીક અજમેર બાયપાસ એક્સપ્રેસ હાઈવે પર કેબ ડ્રાઈવરની માથા પર ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. બંને ઘટનામાં સરખી મોડસ ઓપરેન્ડન્સી હોય એક જ ગેંગ સામેલ હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ આદરી હતી. આ દરમિયાન હરિયાણા અને જયપુરના મર્ડરનો આરોપી સોમવારે મોડી સાંજે સુરતના સરથાણા વિસ્તારમાં પકડાઈ ગયો હતો. આરોપીની અટક લાંબા હોવાનું જાણવા મળ્યું છે. આ આરોપી સરથાણા યોગી ચોક સ્થિત કાર મેળામાં સસ્તામાં ઇનોવા કાર વેચવા જતા પકડાઈ ગયો હતો. કાર મેળાના સંચાલકે સ્થાનિક સરથાણા પોલીસને જાણ કરી હતી અને બાદમાં કરાયેલી તપાસમાં આ ઇનોવા દિલ્હીથી ચોરાઈ હોવાનું અને આ ઇનોવાનો ઉપયોગ જયપુર અને હરિયાણાના મર્ડરના ગુનામાં થયો હોવાનું ખુલાસામાં મળ્યું હતું. ખૂંખાર આરોપી લાંબાને કાર મેળાથી પોલીસ મથક સુધી લઈ જતા પોલીસને પરસેવો વળી ગયો હતો. આરોપી લાંબા પાસેથી પોલીસને લોડેડ ગન અને આર્મીના આઈ કાર્ડ પણ મળી આવ્યા હોવાની વાત છે. ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓએ મોડી રાત્રે સરથાણા ઘસી જઈ આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન જયપુર અને દિલ્હી પોલીસની ટીમ આરોપીનો કબજો લેવા સુરત રવાના થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. રમેશભાઈ ડાયાભાઈ, આ ગાડી વેચવા માટે શોધતો શોધતો આવ્યો, કાર મેળાનું બોર્ડ જોયું એટલે અંદર આવ્યો કે મારે આ ગાડી વેચવાની છે. મને શંકાસ્પદ વ્યક્તિ લાગી એટલે તાત્કાલિક મેં પાછળ નંબર ઉપરથી જાણ કરી તો ત્યાંથી કહેવામાં આવ્યું કે ભાઈ આ ગાડી અને તમે આ ગાડીવાળા માણસને રોકી રાખો. અમે તરત 100 નંબર ડાયલ કરી દીધો એટલે તરત જ એનું ભોપાળું બધું બહાર આવી ગયું. કઈ રીતનું છે, લૂંટની ગાડી છે, આ તે બધું. અને તરત અમે સરથાણા પોલીસને બોલાવી અને એને સોંપી દીધો. કેટલાની ગાડી તમને કેટલામાં આપવા તૈયાર? 17 લાખની ગાડી 9 લાખમાં આપવા તૈયાર હતો. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. વરાછા એલએચ રોડ ખાતે સજાવટ પેલેસમાં રહેતો 21 વર્ષીય નિહાર વિજયભાઈ પંડ્યા વરાછાના ડાંગરવાલા પેટ્રોલ પંપની પાસે પસાર થતો હતો ત્યારે બે અજાણ્યા ઇસમોએ ફરિયાદીના પીઠના ભાગે થપ્પડ મારી મોબાઈલ ખેંચી લઈ ફરાર થઈ ગયા હતા, જેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પાલનપુર જકાતનાકા એસએમસી આવાસમાં રહેતા પિયુષ કુમાર ઉર્ફે પિયા રાજુભાઈ રાઠોડને અડાજણ પોલીસે હત્યાની કોશિશના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. રાંદેર સુલતાનિયા જીમખાના નજીક રહેતો 40 વર્ષીય ઇમરાન પઠાણને જાંગીરપુરા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. સરથાણા જકાતનાકાના સ્વસ્તિક ટાવર પાસે રહેતા સાગર ચંદુભાઈ દામોડિયાની રિંગ રોડ સ્થિત રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન આવેલી છે, જેમની પાસેથી અરિહંત એજન્સીના કરતા કિશનભાઈ, નિખિલ, મુકેશ રાઠી તેમજ રોયલ ગાર્મેન્ટના પ્રોપરેટર અનિલ પ્રેમચંદ કાંજની, સાઈ ઇમ્પેક્ટ્સના પ્રોપરેટર પ્રકાશભાઈ ગોહિલભાઈ પ્રીતમાની તથા દિવાસ ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર રામકરણ સહિત ગણપતભાઈએ સાગરભાઈને વિશ્વાસ અને ભરોસો મેળવ્યો હતો. આ તમામ 8 ઇસમોએ કાવતરું રચી 42,49,604 લેડીઝ ડ્રેસ મટીરીયલનો માલ મેળવી અને પેમેન્ટ કર્યું ન હતું, જેને લઈ સાગરભાઈએ તમામ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. સુરતના ભાઠીના વિસ્તારમાં કૃણાલ એસ્ટેટ પાસે વાસણવાળા કમ્પાઉન્ડમાં યોગેશ યાન ટ્રેડર્સનો વ્યવસાય કરતા યોગેશભાઈ જરીવાલા સાથે બે આરોપીઓએ છેલ્લા 2 વર્ષથી યાનનો માલ મેળવી રૂપિયા 7,55,000 માલ ખરીદ્યો હતો, પરંતુ 8 દિન સુધી પેમેન્ટ ન ચૂકવતા ઉધના પોલીસ મથકમાં ફરિયાદી દ્વારા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભેસ્તાનની લક્ષ્મીનારાયણ રેસિડેન્સીમાં રહેતો 21 વર્ષીય નિલેશ અનિલ માનકે પાંડેસરાના ભેસાન 4 રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે રિક્ષામાં સવાર 3 અજાણ્યા ઇસમોએ નિલેશના પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલની સ્નેચિંગ કરી હતી.
બાદમાં ફરિયાદીને ઓટો રિક્ષામાંથી ઉતારી દઈ પલાયન થઈ જતા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી.